સુરતમાં ગતરોજ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યા બાદ આજે સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 26 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સુરત શહેરમાં અત્યાર સુધી 1070 વરસાદ નોંધાયો છે। આ સાથે જુકાઈની સપાટી આજે બપોરે 2 વાગે 340.8 ફૂટ નોંધાઈ છે, જેમાં ઇનફ્લો 23180 ક્યુસેક અને આઉટફ્લો પણ 23180 ક્યુસેક રાખવામાં આવ્યો છે। ત્યારે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાં પાણીની આવક ઘટતા પાણીની આવક 23180ની સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે છેલ્લા 3-4 દિવસથી ઉકાઈમાં સતત પાણી છોડવામાં આવતા તાપી નદી પર સુંદર નજારો જોવા મળ્યો છે અને વરસાદી વાતાવરણને લઈને ખૂબ જ ખુશનુમા વાતાવરણ બન્યું છે અને સુરતમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે। સાથે જ કોઝવેની સપાટી પણ 8.19 મીટરે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે કોઝવે 6 મીટરે ઓવરફ્લો થાય છે, ત્યારે કોઝવેની તેની સપાટીથી 2 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે। જો કે ઉકાઈમાં પાણીની આવક ઘટતા તંત્રની ચિંતામાં હાલ ઘટાડો થયો છે। આજ સુધી સુરત જિલ્લામાં કોર્પોરેશનનો વિસ્તાર ગણીને કુલ સરેરાશ વરસાદ જે છે અત્યાર સુધીની 1070 મિલીમીટર જેટલી થયેલી છે। એમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યો છે એ લગભગ 26 મિલીમીટર જેટલી સરેરાશ વરસાદની નો આંકડો છે, જેમાં ઓલપાડ તાલુકામાં 96 મિલીમીટર સૌથી વધારે વરસાદ થયેલો છે તથા ઉકાઈમાંથી અત્યારે સતત 98,500ની આસપાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં આપણા પાસે અત્યારે પાણી ભરાયેલું છે। સાથોસાથ જે ઉકાઈ ડેમમાંની જે આવક છે એ છેલ્લા 48 કલાકમાં ઘટીને હવે ખાલી 11,175 ક્યુસેક રહી છે, એટલે હવે કદાચ ઉકાઈમાંથી આપણે પાણી હજુ ઓછું છોડવાનું એ લોકો નિર્ણય આજે લેશે। અત્યારે ઉકાઈ ડેમની સપાટી જે છે એ 340 ફીટની છે અને આપણું જે ડેન્જર લેવલ છે એ 345 ફૂટનું છે, એટલે હજુ પણ આપણા પાસે 5 ફૂટ જેટલો અવકાશ છે। પરંતુ હાથનૂરમાંથી પણ ઓછું પાણી આવવાના લીધે ઉકાઈમાં અત્યારે પાણી ભેગું થવાનું ઘટી ગયું છે, તો આપણે એમાં પણ હવે ટૂંક સમયમાં ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવશે। સર, આગળના દિવસોમાં ગણપતિ વિસર્જન આવી ગયું છે, તાપી નદીમાં વિસર્જન થશે કે નહીં? આપણે અત્યારે તો એનજીટીના હુકમ મુજબ પ્રતિબંધિત છે અને કોર્પોરેશને એના માટે પૂરતી તકેદારી લે છે। કોર્પોરેશન તથા પોલીસ કમિશનરેટે એ બાબતને આયોજકો સાથે મિટિંગ પણ કરેલી છે અને કૃત્રિમ તળાવોની રચના પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે। ગ્રામ્ય વિસ્તારોમાં આપણા ત્યાં બારડોલીમાં મોટા પાયે થાય છે અને એના માટે બારડોલીમાં નગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં